विद्यार्थी मित्रों केम छो मजा में छो तमे मजा में होय तो हूँ पण टनाटन छु एकदम मजा में। विद्यार्थी मित्रों लास्ट वीडियो ની અંદર આપણે ટૂંકા દાખલા શરૂઆત કર્યા હતા ટૂંકા દાખલા સૂત્ર નંબર 1 ની મદદથી દાખલા પૂરા કર્યા તો આજે ટૂંકા દાખલા નંબર સૂત્ર 2 એની મદદથી દાખલો આપણે કરીશું सूत्र बे तो कयो छे सूत्र बे तो चलो आपणे शुरुआत कर लईए अने जोई लईए टूंका दाखलानो सूत्र नंबर 2 आजे आपणे ज्यारे मध्यम अपूर्णांक आपेलो होय अने x अने y ની જે સંખ્યા છે એ નાની હોય ત્યારે જે સૂત્ર હતું b શોધવાનું એ સૂત્રની મદદથી આજે આપણે દાખલો કરીશું તો સૂત્ર તો તમને આવડતું જ હશે ન આવડતું હોય તો યાદ કરી લો b is equal to n into sigma xy ocha sigma x into sigma y upon n into sigma x no square ocha sigma x no bracket square aa sutra ne mudhi dakla karvana aa sutra mate tamne badi vastu khabar chhe jo ke ahya to tun kadakla chhe तो આ સૂત્રની મદદથી આ એટલે કે આ m એ અહીંયા સરસ મજાનો ડબ્બો બનાવો તો તમને થોડો એવો વધારે ખબર પડે ખબર જ હતી સાહેબ ઓકે હા તો આ સૂત્રની મદદથી બુકની અંદર કેવા દાખલા છે એ પહેલા તો જોઈ લઈએ તો એનો તમને લિસ્ટ આપી દઉં કે જેથી તમને પણ રિવિઝન કરવામાં થોડી મજા આવે ઓકે તો એનો લિસ્ટ અહીંયા મેં લખું છું તો સૌથી પહેલા એ ધ્યાનમાં રાખજો दाखला नंबर 1 एक से स्वाध्याय 3.2 એનો 8મો દાખલો પેજ નંબર 137 ઉપર આપેલો છે ત્યાર પછી નંબર 2 સ્વાધ્યાય 3 એનો વિભાગ F વિભાગ F એનો દાખલા નંબર સો પેજ નંબર 155 પર આપેલો છે ત્યાર પછી દાખલા નંબર 3 સ્વાધ્યાય 3 ની અંદર વિભાગ F ની અંદર 7 નંબર નો દાખલો પેજ નંબર 155 પર જ આપેલો અને સૌથી સારું એક્ઝામ્પલ આ ઉદાહરણ 11 કેવું હરણ ઉદાહરણ 11 કે જે તમ પેજ નંબર 134 ઉપર આપેલું છે અને બીજી મહત્વની એ વાત કે તમારે જે ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ જે છે ને એ તમારે હોમવર્ક માં કરવાનું છે એચડબલ્યુ માં આપ હોમવર્ક ની અંદર એ તમારે ગણવાનું છે ઉદાહરણ 11 આપ એ વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધ્યાન રાખજો ઉદાહરણ 11 જો કે તમે ઉપરના દાખલા ભણશો એટલે એ ઉદાહરણ તમને ઓટોમેટિક જ આવડી જવાનું છે એમાં કશું જ છે નહીં એકદમ સાદું અને સિમ્પલ જ છે જો કે પાછળ તમને હોમવર્ક આપીશ એની અંદર એ તો હશે જ એટલે ટાઈમ તો નહીં લેવાનું તો અહીં જ કહેવાનો મતલબ આ ચાર દાખલા છે આ સૂત્રની મદદથી तो शुरुआत करिए दाखला नंबर 1 थी आवी जाओ पेज नंबर 137 पर पेज नंबर पहला तो पहला दाखलो एमा आ स्वाध्याय 3.2 નો 8મો દાખલો છે કે જે પેજ નંબર 137 ઉપર આવેલો છે અત્યારના લિસ્ટમાંથી પહેલો દાખલો ઓકે તો તમે રકમ વાંચો અને જુઓ કે કઈ કઈ ડિટેલ આપેલી છે અને એના આધારે હવે સૂત્ર તો તમને ખબર જ છે કે કઈ વર્ગલા હશે પણ કદાચ કોઈ વિદ્યાર્થી સ્ટેપ ભૂલી ગયા હો ત્રણ અથવા તો ચાર સ્ટેપ તો એ તૈયાર કરી દો ને ત્યાં સુધી હા હું થોડી થઈ જાય કામ ત્યાં સુધી ઓકે તો પહેલા તો રકમ જોઈએ ને પછી આગળ શરૂઆત કરીએ સ્માર્ટ વર્ક ની વાત પછી પહેલા તો 8 નંબર નો દાખલો એક કાડા ઘડિયાળ
ની બેટરી ઓ આ બેટરી ની વાત છે ના ભાવ રૂપિયામાં એક્સ તરીકે અને એનો પુરવઠો 100 એકમોમાં વાય વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે એક ટેગલર માહિતીના પરિણામો નીચે પ્રમાણે આપેલા છે પરિણામો બધા આપેલા છે અને કહે છે વાય ની એક્સ પર નિયત સંબંધ રેખા શોધો અને ભાવ 16 રૂપિયા હોય તો અનુમાન પણ કીધું છે અનુમાન સુધી દાખલો પહોંચે એટલે કે 4 સ્ટેપ સુધી દાખલો ગણવો બટ કિંતુ પરંતુ એ પહેલા થોડી એવી ડિટેલ જે આપી છે એ લખી દઈ ઓકે તો અહીંયા બે એકમ આપેલા છે તમને એક્સ અને વાય એક્સ તરીકે શું આપેલું છે તો કે બેટરી બેટરી ના ભાવ આપેલા છે રૂપિયાની અંદર ત્યાર પછી બેટરી નો પુરવઠો આપેલો છે 100 એકમોમાં એકમો હવે જે ડિટેલ આપે છે તે લખી દઈએ તો કે n બરાબર આપ્યા છે 30 સિગ્મા x બરાબર આપ્યા છે 130 સિગ્મા y બરાબર 220 સિગ્મા x નો સ્ક્વેર બરાબર 22 88 સિગ્મા xy ઇઝ ઇક્વલ ટુ 34 67 બસ આટલી ડિટેલ આપેલી છે બીજું કશું આપ્યું નથી ઓકે તો જોઈએ દાખલો ચલો હેડિંગ શું આપીશું યાદ તો છે કે નથી યાદ વિદ્યાર્થી મિત્રો શરૂઆત y ની x પર ની નિયત સંબંધ રેખા અને સરસ મજાની ડબલ અંડરલાઈન ત્યાર પછી સડાક નંબર 1 બોલો શું હતું નિયત સંબંધ રેખા નો ઢાળ બરાબર b કે by x તો બોલો b નું સૂત્ર આવડે વિદ્યાર્થી મિત્રો આજે હમણાં જ જોઈ ને એમ કેમ દે બોલે ઓકે તો n into sigma xy ઓછા sigma x into sigma y upon n into sigma x નો સ્ક્વેર ઓછા sigma x નો આ બ્રેકેટ સ્ક્વેર આટલે ડિટેલ તમને આપેલી છે ઓકે તો આની અંદર મૂકી આપણે કિંમત કારણ કે બધી જ કિંમતો આપેલી છે તો પુટ ઓન ધ ફોર્મ્યુલા n n ની કિંમત આપી છે 30 પછી sigma xy sigma xy sigma xy 34 67 sigma x 130 sigma y 220 n n બોલે તો ઓરી પાછા 30 sigma x નો સ્ક્વેર 22 88 sigma x નો બ્રેકેટ સ્ક્વેર તો કે sigma x એટલે કેટલા છે 130 આ એનો બ્રેકેટ કરી કરો સ્ક્વેર આપે ગણતરી ધ્યાનમાં રાખીશું તો આ બરાબર ની નીચે આ બરાબર ચલો 30 ગુણ્યા 34 67 હવે થોડી એક મજા આવશે તો કેટલો આન્સર આવે છે એક તો યુનિટ વિદ્યાર્થી મિત્રો આઈ એમ વેરી વેરી સોરી હો વિદ્યાર્થી મિત્રો કેમ સોરી કોઈને ખબર છે તમે બોલતા તો છો નહીં એક તો n ની કિંમત કેટલી આપી છે જુઓ છે 10 આપેલી છે ને 30 છે નહીં ઓકે સોરી હો તો અહીંયા આગળ આ 10 ખાલી ત્યાં એન છે ત્યાં આગળ આપણે આ 10 કરવાનું છે બીજું બધું કામ રેવડી જ છે બાકી બધી કિંમતમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલતા રહેજો નો ડડા ઓકે ચલો આગળ જઈએ ગુણાકાર કરીએ હવે ગુણાકાર કરવાની જરૂર નથી કારણ કે 10 સાથે ગુણાકાર કરીએ તો એક મિંડી આગળ પાછળ લગાવવાની હોય પણ હવે તો અહીંયા કરવું જ પડશે ને 130 ગુણ્યા 220
तो 28,600 હવે અહીંયા તો ગુણાકાર કરવાની જરૂર નથી કારણ કે 2288 આપેલા છે પાછળ એક મીંડી લગાવી દો 130 નો કરો સ્ક્વેર તો 130 નો સ્ક્વેર 16900 ઓકે હવે જગ્યાનો અભાવ ન થાય એના માટે ગણતરી બાજુમાં જ કરું છું ઓકે તો કરો તફાવત લાવો બંને બાજુ ઉપર અને નીચે ઉપર તફાવત તફાવત જે આવે છે એ છે 60 70 તો છેદમાં લાવો 59.80 તો ભાગાકાર કરવાને કેલ્સી જોડાવો ને 1.0 બેની કિંમત આવી ગઈ તો સ્ટેપ 2 વિચારો જોઈએ કે સ્ટેપ 2 શું લખતા હતા આપણે ઓકે ડન છે હા તો સ્ટેપ નંબર 2 એ અહીંયા આગળ લખું છું नियत सबर रेखा नो अंत खान बोले तो ए तो बोलो तेरा सूत्र हमें ए इज इक्वल टू वाई बार ओल्सा बी एक्स बार वाई बार बोले तो वाई बार जो बड़ी खबर શું ખબર કે વાય બાર દેખાય છે તો કે નો આવું ખબર ન રહેતી હોય તો એના માટે મેં જગ્યા છોડી દીધી વાય બાર ક્યાંય નથી તો શોધી દઈએ વાય બાર તો આ વાય બાર નું સૂત્ર સિગ્મા વાય અપોન એન સિગ્મા વાય બોલે તો 220 ભાગ્યા એન બોલે તો 10 એટલે કે 22 એ જ રીતે એક્સ બાર નું શું ખબર છે તો આ એક્સ બાર નું સૂત્ર सिग्मा एक्स अपॉन एन सिग्मा एक्स बोले तो 130 भागा 10 અને કરીએ તો આવે ઓકે વિદ્યાર્થી મિત્રો આ તમને સમજાવવા માટે મે ડાયરેક્ટ પહેલા સુધ્યા ન હતા બટ કિંતુ પરંતુ તમને તો ખબર જ છે ને આપણે સૂત્ર એપ્લાય કરીએ કે પહેલા જ કોઈ મોટા દાખલાની વાત કરું છું હે ને એક્સ અને વાય આપેલા હોય તો x ને y નો સરવાળો કરી પહેલું જ કામ કરીએ કે ના કરીએ x બાર અને y બાર શોધવાનું તો જ્યારે પણ ટૂંકો દાખલો ગણતા હોય ત્યારે પણ ધ્યાનમાં રાખવાનું હોય x બાર અને y બાર નો આપેલું હોય આ ચેપ્ટરમાં તો પહેલા શોધી લેવાનું ઓકે ત્યાર પછી આગળ ચાર સ્ટેપ કે ત્રણ સ્ટેપ જે આવતા હોય એ આપણે ઓકે તો y બાર એ કેટલા આપેલા છે તો કે 22 b તો કે 1.02 x બાર બોલે તો આ 3 તો આ 22 અને આ 22 1.02 ગુણ્યા 13 તો 1.02 ગુણ્યા 13 બોલે તો 13.26 ઓકે 13.26 તો કરો ત્યારે માઇનસ તો 8.74 આતા કે નહીં આતા નહીં આતા તો બોલ લે ના કે હમણાં હુઆ થા ના એસા હોતા હૈ ઓકે આ સ્ટેપ નંબર 2 કરો ત્યાર પછી સ્ટેપ નંબર 3 એ છે આ નિયાત સંબંધ રેખા બોલે તો વાય કે તો વાય કે નું સૂત્ર આવડતા કે નહીં આવડતા એ પ્લસ બી એક્સ બોલતા એ બોલે તો 8.74 પ્લસ બી બોલે તો 1.02 અને એક્સ એમના એમ તો આ તમારું સ્ટેપ નંબર 3 નિયત સંબંધ રેખા આવી જાય બટ કિંતુ પરંતુ આ દાખલાની અંદર તમારે અનુમાન પણ કરવાનું છે જો અનુમાન કરવાનું હોય તો આગળ સ્ટેપ એક એડ કરી દેવાનું સ્ટેપ નંબર 4 અહીંયા આગળ આ અનુમાન અનુમાન ઓકે તો અનુમાન કરીએ પહેલા લખવાનું કે x બરાબર કઈ કિંમત કીધી છે મૂકવાની 16 મૂકતા તો આ તમારી જે નિયત સંબંધ રેખા આવી એની અંદર જ્યાં x છે ત્યાં આગળ આપણે 16 મૂકવાના છે તો 8.74 વત્તા 1.02 x ની જગ્યાએ આ 16 તો 8.74 વત્તા આ બેનો કરો ગુણાકાર
तो ए बने नो गुणाकार करी तो આવશે 16.32 અને ફાઇનલ આન્સર આ બે નો કરી દો સરવાળો તો તમને મળી જશે 25.06 અને એકમ તો ખબર જ છે ને વોલ્યુમ શું છે 100 એકમ આ તમારો અનુમાન પણ રે કઈ કઈ વસ્તુ અઘરી છે अब तो તમે હવે આના પછીના દાખલાને જાતો વાંચો ને એક મિનિટ કે બે મિનિટ લો ને વધું વધું તો થોડો એવો સારું રહે ઓકે એક મિનિટ પૂરી થઈ ગઈ તો હું થોડો સ્માર્ટ વર્ક કરું તમે થોડી એવી રકમ વાંચો કારણ આપણો હવે ખબર છે આપણે લિસ્ટ મેં આપી દીધું હતું ઓકે વાંધો નહીં હવે તું પાછળ વિડિયો અને મેં તમને લખી દઉં તો અહીંયા આગળ સ્વાધ્યાય 3 એનો એફ નો દાખલા નંબર 6 કે જે પેજ નંબર 155 ઉપર આપેલો છે એ દાખલાની રકમ તમે વાંચો પછી આગળ હું દાખલો ગણાવું रकम वाचो तो ध्यान थी वाचवी कई कई डिटेल आपी दी छे ये खास ध्यान राखो अने खास जो शब्द में आपेली हो तो खास 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 ध्यान राखो शब्द में એટલે ખબર છે ને ગુજરાતી માં આમ આપડા શાસ્ત્ર ની ભાષા માં લખેલું હોય ગુજરાતી તો એ વસ્તુ માં ખાસ ધ્યાન રાખો તો આવી જો ત્યાં બીજો દાખલો આમ બોલે તો છઠ્ઠો દાખલો પેજ નંબર બોલે તો 155 ઓકે આઈ ગયો તો એમ તમને આપેલા છે ડાયરેક્ટ એક્સ આમાં પણ અનુમાન છે લ્યો એમ બરાબર 10 આપ્યા છે સિગ્મા એક્સ બરાબર 250 આપ્યા છે सिग्मा वाई શું કરો પણ હવે વિદ્યાર્થી ગરમી એટલી છે તો ખાસ હવે બોલતા રહેજો પહેલેથી ના અહીંયા કે મેં રકમ આડ આવડે લખી દીધી હોય તો પછી પાછળ ટકલી પડે ઓર બસ નિયત તો દેખા ને અનુમાન બોલે તો ચાર સ્ટેપ બધી જ વસ્તુ રેડીમેડ જ આપેલી છે બટ કીધું પરંતુ ખાલી એક્સ બાર ને વાય બાર આપેલા છે તો સુધી જઈએ હવે તો ખબર પડી ગઈ હવે તમને મેં સમજાવ્યું તો કે સિગ્મા એક્સ અપોન એન બોલો સિગ્મા એક્સ બોલે તો આ 250 ભાગ્યા 10 બરાબર 25 આ વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન સિગ્મા વાય બોલે તો આ 300 ભાગ્યા 10 બરાબર ઓકે શરૂઆત કરીએ ચાર સ્ટેપ સ્ટેપ નંબર 1 નિયત સમય રેખાનો ઢાળ n બોલે તો આ 10 સિગ્મા એક્સ વાય બોલે તો આ 7900 સિગ્મા એક્સ બોલે તો આ 250 સિગ્મા વાય બોલે તો આ 300 છેદની વાત કરીએ તો n ની કિંમત છે 10 સિગ્મા એક્સ નો સ્ક્વેર આપેલો છે 6500 રૂપિયા ત્યાર પછી સિગ્મા એક્સ નો બ્રેકેટ સ્ક્વેર અહીંયા જોઈ લો આ સિગ્મા એક્સ એટલે કે 250 તો ના ખબર પડે તો અહીંયા જોવાનું ને આ 250 એનો આ બ્રેકેટ સ્ક્વેર ચલો 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 10 સાથે ગુણાકાર કરો તો એક પાછળની ડીલ લગાવી દેવાની માઈનસ હવે આ બેનો તો ગુણાકાર કરો 25 75 અને પાછળ 3 મિંડા ઓકે આ બેનો ગુણાકાર કરીએ તો 6500 તો હતા ને એક મિનિટ પાછળ લગાવી દઈએ અને 225 નો સ્ક્વેર કરીએ તો તમને ખબર જ છે 25 નો સ્ક્વેર 625 થાય પરંતુ 2 મિનિટ પાછળ લગાવી દઈએ તો 65500 તો કરો ત્યારે તફાવત હા તફાવત લાવો તો તફાવત કેટલો આવે છે આમાંથી આ જાય તો 4000 અને છેદમાં 65000 માઈનસ 62000 ના 500 બોલે તો 2500 રૂપિયા 4000 ભાગ્યા 2500 રૂપિયા કરો તો 1.100 યોર આન્સર બી ઇઝ રેડી ધેન આફ્ટર
तो रिकैलकुलेट ए नियत संबंध का नो अंतर वाई बार, वाई बार बोले तो आ 30 और छबी बोले तो आ 1.100 एक्स बार तुमने आप लगा चाहिए यहाँ पर आप 30 30 ना 30 1.6 गुनिया 25 तो आंसर तुमने मली जैसे 40। विद्यार्थी मित्रों जो कोई भूल जाती हो तो जान करवा बिना 30 माइनस 40 बोले तो आ माइनस 10 एनी कीमत अभी देन आफ्टर वी कैलकुलेट वाई बार सॉरी वाई कैप नियत संबंध रेखा ए बोले तो आ माइनस 10 प्लस बी बोले तो आ 1.6 અને x m ના આ તમારી નિયત સંબંધ રેખા એ રેડી તો અનુમાન અનુમાન પણ કીધું છે તો મૂકી દઈએ કિંમત x બરાબર કેટલા મૂકવાના લીધા છે રકમ વાંચો વિદ્યાર્થી મિત્રો કે x બરાબર 30 માટે y ની કિંમતનો અંદાજ મેળવવાનો છે તો x બરાબર 30 મૂક ક્યાં મૂકીશું તો કે સ્ટેપ નંબર 3 માં y bar is equal to y bar કેમ આવડે છે યાર બાર જ યાદ આવે છે y કેમ છે આ માઈનસ 10 પ્લસ 1.6 x ની જગ્યાએ મૂકું હું અહીંયા 30 માઈનસ 1 સોરી 10 આ પ્લસ ના પ્લસ આ બેનો કરો ગુણાકાર તો 1.6 ગુણ્યા 30 બોલે તો આ 48 અને આ બેનો કરો સરવાળો પણ માઈનસ છે 48 માંથી 10 જાય તો બને 38 કારણ કે 38 સોરી 48 એક મોટી કિંમત છે તો તમને અહીંયા એકમ નથી આપેલો તો નો આપેલો હોય તો નહીં લખવાનું એમ શું થયું તમે એકમ શબ્દ લખો તો લખી શકો છો લ્યો ચાન્સ કર પૂરા દાખલો અહીંયા પર છે એકદમ સેલું હા તો પછી આના પછીનો દાખલો જો સરસ મજાનો દાખલો છે આના પછીનો તો જો કેટલા સરસ મજાનો દાખલો છે રકમ વાંચો ત્યારે પછી હું થોડું સ્માર્ટ વર્ક પણ કરવાનું છે ને હવે કયો દાખલો ભણાવું છું ત્રીજો લિસ્ટમાં આમ સાતમો પેજ નંબર તો આપેલા છે એના એ જ છે હા જો બહુ સરસ દાખલો છે વિદ્યાર્થી મિત્રો જો કે આવા દાખલા આપણે અગાઉના ચેપ્ટરમાં આવી જ ગયા છે એટલે તો થોડું ઘણું ખબર જ હશે ખબર છે તમને સાચી કિંમત અને ખોટી કિંમત વાળા દાખલા જો ખબર હોય તો મને કહો જે સાચી કિંમત હોય તો આપણે પ્લસ કરીએ કે માઈનસ કરીએ ઓકે સરસ વેરી ગુડ સાચી કિંમત હોય તો કરીએ પ્લસ અને ખોટી કિંમત હોય વધારાની કિંમત હોય ભૂલથી લીધે કિંમત હોય તો એ કરીએ માઈનસ જે કિંમત રહી ગઈ હોય એ સાચી કહેવાય ભૂલથી લખાઈ ગઈ હોય એ ખોટી કહેવાય તો સાચી કરીએ પ્લસ ખોટી કરીએ માઈનસ તો એના માટે જોઈએ પહેલા તો જે કિંમત આપી છે એ અહીંયા આગળ લખું છું તો એના માટે તમને જે આપ્યું છે 7 નંબરના દાખલામાં n બરાબર આપેલ છે આ 12 સિગ્મા x બરાબર આપેલ છે આ 30 ત્યાર પછી સિગ્મા y આ તમને આપેલા છે 5 પછી x નો સ્ક્વેર આપ્યો છે આ 670 સિગ્મા xy આપ્યો છે આ 344 ઓકે હવે પાછળથી એવું માલુમ પડ્યું કે અવલોકનની એક જોડ એક અવલોકનની જોડ 10 અને 14 ના બદલે 11 અને 4 લેવાઈ ગઈ હતી પરંતુ તે સુધારીને તમારે y ની x અને નિયત સંબંધ રેખા અને અનુમાન પણ મેળવવાનું વાંધો નહીં કરી દઈએ તો મને એમ કહો છે તમારે લેવાની કઈ હતી તો કે 10 અને 14 એના બદલે કઈ લેવાઈ છે 11 અને 4 તો જે લેવાઈ ગઈ બદલે એ ખોટી જે લેવાની હતી એ સાચી તો અહીંયા તો લખું છું કે આ સાચી કિંમત કે સાચી જોડ કઈ છે તો કે 10 અને 14 ની આ કિંમત x ની હોય અને આ કિંમત y ની હોય એ જ રીતે આ ખોટી કિંમત ખોટી કિંમત કઈ લેવાઈ ગઈ છે તો કે 11 અને 4 લ્યો આવું તો આવડે કે ન આવડે હવે સાચી કિંમત પ્લસ કરીશું ખોટી કિંમત માઈનસ તો એના માટે સરસ મજાનું સીક્યુઅલ તો બનાવવું પડશે ને તો ધ્યાન રાખો ને અહીંયા આગળ હવે ફટાફટ તમને આપી દઉં જો તો એના માટે જેમ આપણે દાખલો ભણતા હોય ત્યારે આડો મોટો દાખલો ભણતા હોય ત્યારે પહેલા x ની કિંમત લખીએ તો અહીંયા તો લખું છું આ
सिग्मा एक्स પછી y ની કિંમત લખીએ તો આ સિગ્મા y પછી શું કરીએ તો બંને નો ગુણાકાર તો કે સિગ્મા xy પછી તો કે સિગ્મા x નો સ્ક્વેર પછી તો કે સિગ્મા y નો સ્ક્વેર બટ કીધું પરંતુ એ આપેલો છે ઓકે તો હવે સૌથી પહેલા અહીંયા મેં લખું છું આ આપેલ કિંમત અહીંયા મેં હેડિંગ આપી દઉં વિગત અહીંથી આમ સરસ મજાનું એક બનાવી દઉં બોક્સ હવે આ આપેલી કિંમતમાં આપણે સાચી કિંમત શું કરીશું પ્લસ તો આ પ્લસ સાચી કિંમત સાચી કિંમત ચલો x અને y સાચી કિંમત કઈ છે આ 10 અને 14 માં x ની કિંમત તો કે આ 10 y ની કિંમત આ 14 ચલો સાચી કિંમત પ્લસ થઈ ગઈ તો ઓકે તો હવે આ શું આવ્યું x ઇન્ટુ y x એટલે 10 અને y એટલે કે 14 તો 10 ગુણ્યા 14 એટલે 140 પછી સિગ્મા x નો સ્ક્વેર એટલે કે 10 નો સ્ક્વેર બોલે તો આ 100 આ સાચી કિંમત કરીશું પ્લસ પછી તો કે આ માઈનસ 40 કિંમત બોલો કે આ 40 કિંમત કઈ છે x માટે 11 અને આ y માટે 4 તો x ઇન્ટુ y 11 ગુણ્યા 4 બોલે તો 44 સિગ્મા x નો સ્ક્વેર 11 નો સ્ક્વેર બોલે તો આ 121 તો હવે કાઢો કેલ્ક્યુલેટર અને એની અંદર શું કરવાનું છે તમને ખબર જ છે ખબર તો છે ને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ શું મળશે તમને સુધારેલ કિંમત ઓકે તો 30 ની અંદર 10 પ્લસ કરો અને 11 માઇનસ કરો તો ફાઇનલ આન્સર તમને કેટલો મળશે તો કે 29 તો એ જ રીતે અહીંયા આગળ આ 5 ની અંદર 14 પ્લસ કરો અને 4 માઇનસ કરો તો કેટલા આન્સર મળશે તો કે 15 344 માં 140 પ્લસ કરો અને 44 માઇનસ કરો તો 440 એ જ રીતે અહીંયા આગળ આ બેનો સરવાળો કરો અને છેલ્લે 121 માઇનસ કરો તો 649 સો દરેક કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ છે ને આ સરસ મજાનું થોડું કટિંગ કરી દેવાનું ઓકે આખા પેજમાં ખાના ભરી ગયા હોય તો અથવા તો વધારે ખાના ભરી ગયા તો સાહેબને સારો લાગવું પડે ને ઓકે વિદ્યાર્થી મિત્રો એક બીજી વાત અહીંયા આગળ એમ જે તમારો 12 આપ્યો છે એ 12 નો 12 જ રહેશે એની અંદર કોઈ ચેન્જ થશે નહીં કેમ તો કે તમે સાચી કિંમત પ્લસ કરી દીધી અને ખોટી કિંમત માઇનસ કરી દીધી જો તમને એટલું જ કહ્યું હોત કે સાચી કિંમત જે છે એ લખવાની રહી ગઈ છે લખવાની રહી ગઈ છે તો પણ n બદલાવ નહીં આપણે લખી દો એટલે કે પ્લસ કરી દો તમને સુધારેલ કિંમત ડાયરેક્ટ મળી જાય પણ જો તમને એમ કીધું હોય કે એક અવલોકનની જોડ આ જે છે 11 અને 4 એ ખોટી છે અને એને બાદ કરી બાકીના અવલોકનની સુધારેલી કિંમતના આધારે તમારે y ની x પર એની અસર નિકાલ શોધવાની છે જે અવલોકનની જોડ ખોટી છે એને તમારે બાદ કરી બાકીના અવલોકનો જે રે એના ઉપરથી y ની x પરની નિયતરેખા શોધવાની છે તો પછી તમારે ધ્યાનમાં રાખવાનું કે ખોટી કિંમત જે છે તમે માઇનસ કરી દો તો એક જોડ માઇનસ થઈ ગઈ તો તમારી પાસે જે n હતો એ 12 છે એમાંથી એક જોડ માઇનસ થઈ જાય એટલે કે n ની કિંમત 11 આવે તો તમારે જ્યાં પણ જરૂર પડતી હોય તો પછી 11 લેખે ગણતરી થાય પણ તમને ખબર છે આમાં ક્યાંય એન નો ઉપયોગ થવાનો છે આ તો આવ આવે તો ધ્યાનમાં રાખ આવે આ ચેપ્ટરમાં નહીં પણ આગળના ચેપ્ટરમાં આવી ગયું ને તમને મેં યાદ અપાવી દીધું આ તમે ભૂલી ગયા હો તો અહીંયા આગળ કેમ નહીં આવે એમ તો છે જ ને સોરી હો હું પણ ભૂલી ગયો તો અહીંયા આગળ આ બરાબર ના બરાબર બોલો n ની કિંમત અહીંયા તો કોઈ પ્રોબ્લેમ નથી આ 12 ના 12 સિગ્મા xy હવે સુધારેલી કિંમત લેવાની છે ધ્યાન રાખજો આ 440 ઓછા સિગ્મા x બોલે તો આ 29
सिग्मा वाई बोले तो आ 15, एन बोले तो 12, सिग्मा एक्स में 17, एन बोले तो यहां पर जो 600 ने ऊपर 50 और 6 सिग्मा एक्स में ब्रैकेट स्क्वायर तो सिग्मा एक्स के का आया 29 और एन ऊपर ऊपर से आ ब्रैकेट स्क्वायर बराबर नीचे बराबर करो 13 12 × 440 तो 12 × 440 बोले तो 52 ऐसे 29 × 15 तो 29 × 15 बोले तो 435 12 × 650 तो 77 77 88 29 तो स्क्वायर बोले तो 841 ओके तो करो तेरा माइनस 52 × 435 बोले तो 48 45 अपॉन 77 88 841 तो आंसर आवे तो 6947 6947 अने करो भागाकार 48 45 ÷ 6947 तो आंसर आवे छे 0.70 तो आ તમારો આવી ગયો બી સોધી એ કે તો અહીંયા બનાવ વાયમાન બોલે તો શું કરશે યાર હવે કસોને ખબર જ જગ્યા છે આપણે રાખી છે તો x બાર અને y બાર શોધી દઈએ ને x બાર ઇક્વલ ટુ સી તો પેલા તો સૂત્ર સિગ્મા x / n સિગ્મા x બોલે તો આ 29 ભાગ્યા n n બોલે તો 12 સિગ્મા y / n સિગ્મા y નવી કિંમત લેવાની વિચાર કરો જૂની કિંમત નહીં લેવાની બરાબર આપ ધ્યાન રાખજો 29 ભાગ્યા 12 કરો તો 29 ભાગ્યા 12 કરશો તો તમને 2.42 મળશે અને 15 ભાગ્યા 12 કરશો તો 1.25 મળશે જોઈ વિચાર કરો તમે કઈક વસ્તુ તમે ભૂલી ગયા હોય તો મગજમાં સૂત્રની બધું રેડી હોય ને તો ખબર પડી જ કે કઈ વસ્તુ બાકી રહી ગઈ છે અડી ખબર નહીં આવે એક પર વાય બાર નતા શોધ્યા તમને મગજમાં સૂત્ર ખબર હતું એ નું સૂત્ર વાય બાર ઓછા બી એક્સ બાર દાખલામાં ક્યાંય જોયું કે ક્યાં આપેલા છે નહીં તો પછી આ આપણે શોધી લીધા અને વાય બાર બોલે તો આ બે નહીં પણ 1.25 બી બોલે તો આ 0.70 એક્સ બાર 2.42 1.25 माइनस 0.27 सॉरी 0.70 गुणिया 0.70 गुणिया अरे यार करो ना 2.42 तो आंसर कितना आवे छे 1.69 आवे छे ओके तो करो तफावत 1.25 माइनस 1. तो माइनस 0.44 આવી છે આવ તો આ તમારો મૂકી દો આની અંદર એ ની કિંમત આવી છે માઈનસ 0.44 પ્લસ બી ની કિંમત આવી છે 0.70 ને પછી હા 70 છે અને x m ના આ તમને મળી ગઈ નિયત સંબંધ રેખા અનુમાન કીધું છે તો બોલો ક્યાં આવે x ની કિંમત કઈ મૂકવાની કીધી છે તો કે x ની કિંમત તમને 5 મૂકવાની કીધી છે તો મૂકીએ ત્યારે x બરાબર 5 મૂકતા તો આ y cap is equal to આ તમારી રેખા 0.44 વત્તા 0.70 x ની જગ્યાએ આ પહોંચ તો માઈનસ 0.44 પ્લસ આ બેનો કરો ગુણાકાર 0.70 × 5 બોલે તો 3.5 અને હવે 3.5 માંથી એ માઈનસ કરો કારણ કે એ નાના છે તો 3.06 આ તમારો આન્સર કે વાય કે વાય એટલે આમાં કઈ અધૂર છે ખાલી યાદ આટલું જ રાખવાનું છે કે સાચી કિંમત હોય તો પ્લસ કરો ખોટી કિંમત કરો શું અઘરું છે ઓકે તો દાખલો જુઓ પછી તરત હોમવર્ક હું તમને આપી દઉં
तो विद्यालय मित्रों आज से आजनो आ होमवर्क आरजे 4 પણ છે અને એના આધારે આ એના બધા જ દાખલાઓના આન્સર પણ છે હા તો વિદ્યાર્થી મિત્રો તમે બધાએ જ આજનો હોમવર્ક જોઈ લીધો છે કેટલી વખત ગણવાનું મારે કહેવાનું હોય ને એ બધી વસ્તુ તમને ખબર જ છે હવે તો પ્રેક્ટિસ કરતા રહો ખાસ આવા દાખલા पूछाय छे आओ जोड़ी प्लस आप पण पूछाय छे ओके तो प्रैक्टिस करता रहो ने होमवर्क नु करता रहो ने मळिए त्यारे नवा वीडियो मां त्यां सुधी टाटा बाय बाय सी यू एंड प्लीज टेक केयर